હું પેલા એકવાર સરપંચ હતો ઓગણીસો સન્નું થી બે હાજર એક સુધી પાણી મૂક્યું જિંદગીમાં કે ફોર્મ નો ભરાવું સરપંચ લાખા કામ નો હયારો હાથી તો તો ગ્રાન્ટ એ નહીં કઈ ઘરને ઘાસ દીવા કરવાના ગ્રાન્ટ કેવી હેલા તો ગાંઠ લેટી મોટરસાયકલનું તાલુકા પંચાયતમાં મામલતદાર ટીડીઓ ડીડીઓ પાસે ગાંઠ લેટિયું મોટરસાયકલ ટાંકી આમ જો મોટરસાયકલ એક ટાંકી બે પેટ્રોલ શું વાડવું પછી ગાંઠ સડાવું ચડાવું મેં પોંતે શું એ કરે તમે મોંખે જેની માર છો બાપુજીને પૂછતો ખબર પડે કેટલું હતાણ હતું એ હા હા તમને નો ખબર દીકરા એ કહે છે હા હા હમણાં ગ્રાન્ટ ટુ દહ આ બહુ આવે છે એટલે લોન પડા પડી જાજી ગામડામાં સભ્ય હોત કે મારે રહેવું છું કાં શું છે એવું ક્યાં કોઈ લાગત ન હોય પણ અટાણે ઓમ સારું છે ગામનું કામ તો થાય ભાઈ તઈ કંઈ ગ્રાન્ટ વ્રાન્ટ નહીં હો પાંચ વર્ષ હું રહ્યો સરપંચમાં માંડવીની બારી ધરો મને હું આટો મારવા જાવતો કે આવો આવો ધરો ધરો એલી આપણે લોન ધ્રોકડ

એ મને ફોન કર્યો બનેલી ઘટના છો ચાર વાર પહેલાં મને કે ક્યાં શું બનશું ભાઈ મેં વાડીએ છું દોઢ વાગ્યો હતો તો મેં કે અમે તમારી વાડી આવી છે મારો સન છે ને એના મિસિસ છે ને હું છું મારી મિસિસ છે મેં બધે મિસીસો લઈને આવો તો હું મેં કીધું રોટલાનું કહી દઉં ટિફિનનું ટિફિન એટલે મેનું ભાત બપોરનું જમવાનું તો કે ના ના એ તો મેનું તો અમારી સાથે જ છે મેં તો આવો આવ્યા શ્યારે હવે એ છોકરો ને એની વહુ ના એનો ઘર બાપુ ને એની મા છોકરાની અને એ છોકરાએ પાછું છોકરું તેડેલું આવડું છોકરું હો ભાઈ પીંગડું અને મીંદડા જેવી અહીં અને અહીં છોકરું તેડેલું એક હાથમાં છોકરાની ટિફિન ઓલા બેન તો આમ આવા સંપલ ત્રાહ ઓલા ઊંસા ઘૂસતાવાળા અને ખંભે હાડીને ખંભામાં ઓલું પર્સ પરસ હું પર્સ અમારા વખતમાં ભરતભર ઠેલી હતી લગન થયા પછી આ બધી ખબર પડી કે આમાં રૂમાલ આવે ને મોજા આવે ને હોપારી આવે નહી તમે તેર તેર વર્ષ ના થયા રૂમાલ નતા આમ જ કોણી લગી આપણને પ્લાસ્ટિક માર્યું અને આ મોળિયા તો ભાઈ રીબડિયા ભાઈ એવા ટાઈટ થઈ જાય માલ એવો રહ્યો ને ભાઈ નકરી શેરડી ખાય નકરી માલ ઈજ થાય પછી કડક થઈ જાય નાના સ્વામી તમને ન ખબર હોય મોટા સ્વામી ને પૂછો કબીર હોય બધી પેલા આપણે શેરડી ઉત્સવ કરતા એ સમય અને ભાઈ પછી તો તે તેર વર્ષના થયા રૂમાલ નહીં રૂમાલ લગન થયા હોળ હત્ર વર્ષે ત્યાં આવ્યા પહેલાં હોળ હત્રે લગ્ન થતા હવે બે હોળ હત્રે ભેગા કરો થાય તો થાય નહીં થાય હવે એ દાંત કાઢો છો ને એમાં મારે કેવું છે અગાઉ સેવાના કાર્યમાં મળ્યા છો ને એટલે મારા વહાલા સ્વજનો હાસ્યની પાછળ મારી ગંભીર વાત સુપાયેલી છે હું હાસ્ય કલાકાર નથી દાંત તો ખાલી કઢવું એટલા માટે આવે બાકી માલિક ભીતર વેદના છે બધી એટલા બેઠા છો દંપતી તરીકે મારા વહાલા સ્વજનો આ ગૌ સેવાના કાર્યમાં કરી છે ગાય માં ગાય માં પણ માં ડાટા મારે શારી કોઈ રખડે અને હવે આ બાપુજી માં બાપુજી એમ આપણે કરી પણ મા ખૂબ દુખી છે બાપુજી માપે દુખી દુનિયા આખીમાં કારણ કે બાપુજી એમ કે હું તારું વેસી નાખું મારું વેસી નાખું બટા ઊભી બજાર સડો મા દયાળું એ ગાય માતા તો ઠીક છે આપણે ખૂબ સેવા કરી એના છોકરાને આપણે હાકતા એટલે બધું ખૂચિરતું પણ હવે આ ખૂટિયાનું હું ગોઠવું છું ભાઈ ઓ હર્ષદભાઈ હું તમને સરકાર મા બાપમાં કાંઈક પ્રશ્ન કરો અને બધાને અમે પૈયા લાગીએ છીએ અમને કાંઈ ખૂટિયા ભાઈ વાંધો નથી પણ એનું તમે સરકાર ગોઠવો ગાયું અમે ને આ ખૂટિયા તમે હાંસવા ભાઈ સાહેબ એ કાંઈક ગોઠવો ખૂટિયાનું તમે ભાઈ સાહેબ ગોઠવો ખૂટિયા કોઈટું નાખી ગયા ગાવું મોડી પડી ગયું ગમે બી ભાંગીને ઘરી જાય ખૂટિયા અને એક એક બાજે તો ખૂટિયા નોખા જ પડતા બોલો હાવ પેલા તો આપણે એને હાંકતા કોહે હાકતા હાથી હાકતા હળે હાંકતા કળી હાકતા હવે તો એને કઈ પ્રશ્ન નથી હા હાવ આમ એ આરામ જ કરે છે ખાલી વાડ્યું જ ભાંગે નકરી એટલે મને કાંઈ ખૂટિયાને વાંધો નથી હું જીવ દઈએ માનું છું પણ આ તો સરકાર અહીં બેઠી છે એટલે પગે લાગીને કહું કે ભાઈ સાહેબ એ તમે સરકાર ખૂટિયાનું ગોઠવો નોખો વનખો વાળો કરો ગામો ગામ કરો તાલુકામ કરો જિલ્લામાં કરો જ્યાં હું જ આવે ત્યાં કરો પણ ખૂટિયાનું તમે ગોઠવો ગાવું અમે ગોઠવશું ભાઈ કોઈ નહીં કે હું કહી દઉં કર હું માખણ સોપડે એટલે આ હા શું કેવું છે ભાઈ એનું શું કરવું ભાઈ બે ખૂટિયા ભાઈ મારી ગાડીના બે માંગણા ભાંગી નાખ્યા છે બાવન હજારનો ખર્ચો થયો તો ખૂટિયા ભટકાણા ગાડીમાં તો બે છા ત્રણ થોડ્યા ખૂટિયા નથી લાગ્યું ને એના પણ મેં કીધું ગાડી મોડી નાખી હું ખૂટિયા નથી લાગ્યું નખરેજી ખૂટિયાના પૈસા મારી પાસે લેવા ત્યાં બોલો હા હું એ હું થયું બેન્નાબુ તમે જાઓ ભલે નકર હા તો હું હું બે કીધું હાંજી કહું હમણાં ભાઈ અલવાદ ના પૈસા કોક નાખો નહીં નાખે વાહ આ જુવાનિયા ને તાળીઓ ના કગડાથી વધારે કપડાં કેવા છે આ જોઈને મને તેમ થાળું હટાણે જઈને મળતું સારું હતું આ રેન આ રીન્યુ થઈ ગયું કૂપન આજથી પસાર સાઠ વર્ષ પહેલા હાલવા દો ભાઈ ઉભર જો મારા વાળા પૈસા થોડા ઘણા નાખજો છોટા બાધા ગમે આવશે અને નકર ચીઠી લખીને મોકલજો ભાલે એકાવન હજાર એ કંઈ વાંધો નથી અને બીજી વાત ગળ છે ને અંધારે ખાવ ને તો ગળો લાગે કાળો ગળ હોય ને ભાઈ તો ખાવ અને હોય દિવસે ભાઈ ગળ પણ ખરેખર ધર્મા તો તમે રાતે કરો કે દિવસે કરો ગાય માતાનું પેટ થરશે તો ઈશ્વર શને કૃપાનો વરસાદ વરહાવશે 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 એમાં સો ટકાની ની વાત છે અને બીજી એક વાત આપણે ગાય માતા ગાય માતા કરી ગાય નું દૂધ આવ ઓછા ખાઈશ દૂધ વિલા ડોબાનું ખાઈ ડોબો એટલે બફેલો બફેલો ભેં ભે એટલે મહીસી માતા પાડાની મમ્મી મમ્મી કઈ ન કરો ને કદાચ ગૌસેવા ફાળો ન દો ને તો વાંધો નથી ખાલી એક કામ કરવાનું કાલથી એવું વિચારો કે મારા મારા સંતાનોને ગાયનું ઘી દૂધ માખણ ખવડાવવું છે ગમે એ ભાવનું મળે મારે મારા દીકરાને ગાયનું દૂધ જ ખવડાવવું છે અને મારે ગાયનું દૂધ ખાવું છે આવો વિચાર એક બેઠેલી કરે ને તો ગાય એના પગમાંથી આફળી ઊભી રહીએ આ બાદ થઈને માનું પાત્ર ભોગવી શકે પણ હવે આપણે તો ગાનું દૂધ પાછું ડોબાના દૂધ કરતા ઓછા પૈસા દેવા આ તો ગાવડાનું દૂધ છે આ અમૃત છે હોનું તું સાંધીય સોટી છો અને ઘણા બહેનું ને હવાર માટે હોય કપાળમાં સાંડલો કરે આમ ભલું કરજો ગાય માતા અને શ્યાન આગળનું કુતરાનું કાન જેટલું રોટલાનું બટકું દે લ્યો ગાય માતા એ ભલું કરજો ગાય ક્યાં શું ભલું થાય આગળ એ નહીં થઈ ગયું કાંઈ ખડના ફૂલાનું ગોઠે અને એની ગાદા હવે ગયા આવે ને તો બડોલીને વાહ થાય ભડું 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 નાખે આ ટાણે હોય

હું ડોબું રાખું ને પછી ગાય માતા ને જેવા કરો તો તું તું આ કાલી બે મગરી જેવો વાહો છે અને હવે તો ભાઈ ધારાસભ્ય દૂધ ક્યાં કોઈને ખાવું ઘીએ કોને ખાવું છે હો દૂધ વેસાય ગોરસ વેસાય ગલી ગલી મદિરા વેસાય દુકાન દૂધ ને વેસવા જવું પડે માલ લેવા જવું પડે હાલો ગઝબ છે ભાઈ સાહેબ કાંઈ ગોઠો ના સારી કોઈ નોખું નખુંથી ગોઠવાઈ દે છે એમ એનું ખૂબી હાઈ ભાઈ એ અમૃત વેસવા જવું પડે કોઈ ગોરેશ લ્યો ગોરેશલ્ય નથી લેવો ભાઈ અને ઓલું કાંઈ કહેવાય નહીં હું કેમ છે ફોટ ખોનું છે કેમ છે કાંઈ પૂછવાનું ન હોય ક્યાં છે કોઈ બોલો દૂધ ગમે તેટલી વાર પીએ ગો શોક માં પીએ ગો આ પાછું હાલું આરોગવામાં એક હજાર ગોઠવી નાખવું પડે ને પછી દેસી નો રીએ આ ફાર્મ ઘણી માઉસ વારે છોકરાને કે જાન તાર પપ્પુ આવ્યો ને ક્યાં ખૂતો છે ઊંધો શરમ થવી જોઈએ ક્યાં દેશમાં માં રહીએ છીએ ક્યાં ઋષિ મુનિ સંસ્કારોમાં આપણે ઉછર્યા છીએ કઈ ધરતીમાં માં ઉછર્યા છીએ ક્યાં વિચારમાં જન્મા છીએ ક્યાં મા બાપને આપણે સંતાનથી વિચારવું જોઈએ આપણાથી આપણી પત્ની બજારમાં હાલી ન શકે આપણાથી આપણો બાપ બજારમાં બેસી ન શકે આપણાથી આપણા છોકરાને જગતમાં શરમાતા શરમાતા જીવવું પડે તો વિચારવું જોઈએ કે મને માણસનું પાત્ર મળ્યું છે એમાં હું રસ્તો સુકી ગયો છું મારો કઈક રસ્તામાં ફેર છે આ વિચારવાની જરૂર છે એક બેતાળી બદલ આભાર ધન્યવાદ આપણે દે દુહા બેગ લાગી દઈએ